वडोदरामां करोड़ोना जमीन कौभाड़मां एक्शन जोवा मळी रही छे। व्हाइट हाउस सहित दबाणों दूर करवानी कार्यवाही, सिटी सर्वे सुप्रिंटेन्डेंट कचेरीथी कार्यवाही शुरू करवामां आवी छे। 100 करोड़ना जमीन कौभाड़मां तपासनो धमधमाट, मामलतदारे आपेली दबाण दूरनी नोटिसनो समय पूर्ण, मनपानी टीमनी पोलीस बंदोबस्त साथे कार्यवाही। आजे व्हाइट हाउस बंगलानुं दबाण दूर करवा कार्यवाही, बादमां कानन विला साइटना बांधकामने दूर कराशे। बोगस एने हुकमना आधारे बंगलो बनावा आयो हतो, सरकारी जमीन पर गैरकायदे बांधकाम थयुं हतुं, सरकारी जमीन पर डुप्लेक्सनी स्कीम मूकी दस्तावेज थया हता। આજે સરકારશ્રીના તમામ વિભાગો મારફતે દબાણનો પ્રોગ્રામ ચાલુ છે। સરકારી જમીન છે જેથી આ લોકોએ ગેરકાયદેસર રીતે જમીનનો છેડછાડ કરી, રેકર્ડ સાથે ચેડા કરી અને જમીન પચાવી પાડેલ છે, જેથી સરકારના ધારાધોરણ નિયમો મુજબ સરકારી જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। તો વધુ માહિતી મેળવીશું વડોદરાથી ન્યૂઝ 18 સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે, અંકિત પાસે સીધા જઈશું અને તેઓ પાસેથી માહિતી મેળવીશું। અંકિત, બુલડોઝર આપની પાછળ પણ હલચલ કરતા જોવા મળી રહ્યા છે, કઈ રીતની કાર્યવાહી, શું હાલમાં વધુ જાણકારી? જે બિલકુલ, જે દંતેશ્વરની સીમની અંદર જે 100 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવાનું જે કૌભાંડ બહાર આવ્યું હતું, ભૂમાફિયા દ્વારા જે છે ત્યાં જમીન પચાવી પાડવામાં આવી હતી, ને હું તમને આજે બંગલો બતાવી રહ્યો છું, વ્હાઇટ હાઉસ। આ ટૂંક જ સમયની અંદર આ વ્હાઇટ હાઉસ છે તેને તોડી પડાશે। જે સંજયસિંહ પરમાર તેમના પત્ની અને બીજા એક બેન દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી જે ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, કલેક્ટર દ્વારા કલેક્ટરના ધ્યાન આવતા કલેક્ટરે સુઓ મોટો લઈને ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદની અંદર જે છે તે 6 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, એમાંથી સંજયસિંહ પરમાર, તેમના પત્ની અને બીજા એક મહિલા અને ટાઉન પ્લાનિંગ ઓફિસરના જે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેઓ, ડ્રાફ્ટમેન અને જે ક્લાર્ક છે ત્રણની પણ ધરપકડ કરવામાં, ટોટલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। અને હાલ જે સિટી સર્વે દ્વારા જે છે તે આ વ્હાઇટ હાઉસ અને એની જે સામેની જે જમીન હતી જ્યાં આગળ સંજયસિંહ દ્વારા ડુપ્લેક્સની સ્કીમ પાડવામાં આવી હતી, લોકોએ દસ્તાવેજો બી કર્યા હતા, એ ડુપ્લેક્સો પણ તોડી પાડવામાં આવ્યા છે। આપ જોયું, હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે હાલ જે તંત્ર છે તેના દ્વારા ડુપ્લેક્સો તોડવાની કામગીરી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે જે ડુપ્લેક્સોની જે સ્કીમ સંજયસિંહ દ્વારા મૂકવામાં આવી હતી તે હાલ તોડી પાડવામાં આવી છે। દબાણ શાખા પાલિકાનું પણ અહીંયા સહયોગ લેવામાં આવ્યો છે, સિટી સર્વે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા જે છે તે આ ગઈકાલે રાત્રે જે છે તે તમામ તોડવા માટે પાલિકાની મદદ માગવામાં આવી છે। આજે સવારથી જ પાલિકાની જે દબાણ શાખાની ટીમ છે એ તમામ લોકો હાલ દબાણ તોડી રહ્યા છે, અને આજે વ્હાઇટ હાઉસ છે જે સમગ્ર મામલો હતો વ્હાઇટ હાઉસનો, આ વ્હાઇટ હાઉસ પણ જે છે એ ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે। સવારથી જ વ્હાઇટ હાઉસની અંદર હલચલ જોવા મળી હતી, વ્હાઇટ હાઉસ ખાલી કરી દેવામાં આવ્યું હતું, અગાઉ નોટિસ આપી હતી છતાં પણ ખાલી ન કરતા આખરે તંત્ર દ્વારા એને તોડી પાડવાની વાત કરવામાં આવી હતી, ને હાલ વ્હાઇટ હાઉસ છે જે ખાલી કરવામાં આવ્યું, ને ટૂંક સમયની અંદર આ વ્હાઇટ હાઉસ છે તે તોડી પાડવામાં આવશે। અહીં કહી શકાય કે જે સિટી સુપ્રિન્ટેન્ડન્ટ, એસડીએમ સહિતના તમામ અધિકારીઓ જે છે તે અહીં આગળ હાજર છે અને તેઓ જે છે અહીં આગળ સુપરવિઝન કરી રહ્યા છે। આપ ઉપર જોઈ શકો કે જે અધિકારીઓ છે તે વ્હાઇટ હાઉસની અંદર ઉપર સુપરવિઝન કરી રહ્યા છે, કારણ અને સાથે દબાણ શાખાના અધિકારીઓ પણ છે, એ તમામ લોકો હાલ વ્હાઇટ હાઉસનું સુપરવિઝન કરી રહ્યા છે, કારણ કે એને કઈ રીતે તોડી શકાય હું તમને વ્હાઇટ હાઉસની અંદર લઈ જવાનો પ્રયાસ કરીશ, કે જ્યાં આગળ વ્હાઇટ હાઉસના દ્રશ્યો જે છે તે બતાવવાનો તમને પ્રયાસ કરીશ, કે અંદરથી આ વ્હાઇટ હાઉસ જે છે તે કેવું બનાવવામાં આવ્યું હતું। તમને જોઈ રહ્યા છો કે અહીં આગળ અધિકારી છે, એસડીએમ છે, તેઓ માહિતી આપી રહ્યા છે, આપણી સાથે એસડીએમ છે તેઓ માહિતી આપી રહ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું। અહીં આગળ હું તમને દ્રશ્યો બતાવીશ કે આ જે વ્હાઇટ હાઉસ છે તે આ વ્હાઇટ હાઉસ જે કેવું હતું તે તમને બતાવીશ, કે વ્હાઇટ હાઉસની અંદર નીચે જે છે તે સંજયસિંહ રહેતા હતા, આ વ્હાઇટ હાઉસની અંદર લિફ્ટ પણ બનાવવામાં આવી હતી, આ મોટું વ્હાઇટ હાઉસ અહીં આગળ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ટૂંક જ સમયની અંદર આ વ્હાઇટ હાઉસ જે છે તે તોડી પાડવામાં આવશે। હાલ જે સ્કીમ છે જે ડુપ્લેક્સોની સ્કીમ બનાવતી આગળ લોકોએ પૈસા રોક્યા હતા, લોકો સંજયસિંહે તેમના દસ્તાવેજો કર્યા હતા તેમના પર જે છે તે હાલ જે લોકોના ઘરનું ઘર છે તેના સપના પર પાણી ફરી વળ્યું છે અને તોડવામાં આવી રહ્યા, તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે વ્હાઇટ હાઉસની અંદર આટલી મોટી બિલ્ડિંગ જે છે તે સરકારી આ જે જમીન છે તેના પર બનાવવામાં આવી હતી, તમામ અધિકારીઓ જે છે તે અહીં આગળ હાજર છે, એસડીએમ પણ અહીં આગળ હાજર છે અને સાથે જે સિટી સુપ્રિન્ટેન્ડન્ટ છે જેઓ સિટી સર્વેના સુપ્રિન્ટેન્ડન્ટ તેઓ હાલ અહીં આગળ જે છે તે સમગ્ર માહિતી આપી રહ્યા છે, સિટી સુપ્રિન્ટેન્ડન્ટ જે માહિતી આપી રહ્યા છે અહીં આગળ।
जिला वहीवटी तंत्र द्वारा सरकारी जगह पर बनेल केटलाक मकानों आइडेंटिफाई करवामां आवेल हता, जेवा बधे लैंड ग्रेबिंग कायदा हेठळ गुनो दाखल करवामां आवेल, त्यारबाद तंत्र द्वारा सरकारी जमीन पर दबाण दूर करवानी जे कार्य पद्धति छे तेने पूरेपूरी अनुसरी अने तमाम प्रकारनी पूरी तको आपीने त्यारबाद तमाम प्रकारना दबाणो हटावानी कामगीरी हाल चालूमां छे। कलेक्टर साहेबना मार्गदर्शन में जिला वहीवटी तंत्र द्वारा आ समग्र कामगीरी करवामां आवी रही छे अने जिल्लाना तमाम अधिकारी द्वारा जिला वहीवटी तंत्र अने कलेक्टर कचेरी द्वारा आनु सुपरविजन चालू छे। मुख्य बिल्डिंग छे आ सरकारी जमीन उपरना सब तमाम दबाणों आजे हटावामां आवशे, અમને એવી કોઈ પ્રકારની સૂચના નથી, તેમને રજૂઆતની પૂરતી તકો આપ્યા પછી જ આ કામગીરી ચાલુ કરવામાં આવી છે। થેન્ક યુ સાહેબ। સંયુક્ત કેટલી ટીમો હાથ ધરવામાં આવી, કેટલા લોકોમાં જોડાયા છે? જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબની સૂચનાથી જિલ્લા વહીવટી તંત્રના મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ શ્રી અને અન્ય તમામ જિલ્લા વહીવટી તંત્રની ટીમો અત્રે કાર્યરત છે। બાંધકામ કરવું હોય કરતા હોય તો બીએમસીએ કેવી રીતે મંજૂરી આપી? તે પ્રકારની કામગીરી હાલ ચાલુ છે। વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી જી, બિલકુલ, આ હતા વડોદરા ગ્રામ્યના એસડીએમ, જેઓએ સમગ્ર મુદ્દે જે છે તે માહિતી આપી, એટલે કહી શકાય કે જે વ્હાઇટ હાઉસનું જે દબાણ છે, જેઓ જે રીતના તેમણે જણાવ્યું કે હાલ તો જે ડુપ્લેક્સ છે તેને તોડવાની જે કામગીરી ચાલે છે ને તે સંપૂર્ણ થયા બાદ જે વ્હાઇટ હાઉસનું જે બિલ્ડિંગ છે તે પણ આજે તોડી નાખવામાં આવશે। જી સિદ્ધાર્થ, અંકિત, સૌથી વધારે મહત્વની વાત છે, અનેક સવાલોનો જવાબ આપતા બચવાનો પ્રયાસ થયો, એટલું મોટું બિલ્ડિંગ બની ગયું, ત્યાં સુધી શું કર્યું પ્રશાસને? ફક્ત નોટિસ આપવામાં આવી, કેટલા આવા મકાનો છે, કેટલા લોકો છે કે જેઓને આની અસર અંકિત થઈ શકે છે? હાજી બિલકુલ સિદ્ધાર્થ, આ સમગ્ર મામલો જે છે તે લગભગ એક મહિના પહેલા જે બહાર આવ્યો હતો, એક મહિના પહેલા જ જે મામલો કલેક્ટરના ધ્યાને આવતા કલેક્ટર દ્વારા આની તપાસ કરવામાં આવીને ત્યારબાદ સુઓ મોટો લઈને આજે વ્હાઇટ હાઉસ છે તેની અંદર કલેક્ટર દ્વારા સુઓ મોટો લઈને ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી, જે મામલતદાર જે છે દક્ષિણ વિસ્તારના મામલતદાર તેઓ ફરિયાદી બન્યા, અને એ તમામ ફરિયાદ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના જે એસીપી છે તેઓ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે સંજયસિંહને સૌ પ્રથમ પહેલાં તેમની ધરપકડ કરવામાં આવી હતી, સંજય ત્યારબાદ જે તમામ જે ખોટા દસ્તાવેજો બન્યા હતા તેની પણ તપાસ થઈ રહી હતી, સાથે જ સંજયસિંહના પત્ની અને બીજા એક મહિલા છે તેમની ધરપકડ થઈ, અને ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચવાળા જે અલગ અલગ તપાસ ચલાવવામાં આવી તે તપાસની અંદર જે છે તે કોર્પોરેશનના અધિકારીઓ છે તે અધિકારીઓ પણ જે છે તે સંડવણી જોવા મળી, ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ જે ટાઉન પ્લાનર છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, તેઓની ધરપકડ થઈ, ડ્રાફ્ટમેનની ધરપકડ થઈ અને ક્લાર્કની ધરપકડ થઈ, જોકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે તે હાલમાં અંદર તમામ જે કામગીરી છે જે તપાસ છે તે ચાલી રહી છે, વાત આવે છે જે પ્રમાણે જે વાત છે તે જે સિટી સર્વે દ્વારા, અને જે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કલેક્ટરની અંદર દસ્તાવેજ થયો ત્યાં સુધી કોઈને ખબર કેમ ના પડી, આખો મામલો જ્યારે કલેક્ટરના ધ્યાને આવ્યો ત્યારે આ વ્હાઇટ હાઉસ જે છે તે સમગ્ર માહિતી છે તે જોવા મળી, અને કહી શકાય કે આ તમને દ્રશ્યો બતાવી રહ્યો જે પ્રમાણે આ વ્હાઇટ હાઉસના દ્રશ્યો છે કે આટલું મોટું જે ઘર છે તે બનાવી દેવામાં આવ્યું, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા આગળ તમામ જે આખું મોટું આટલી મોટી જગ્યા છે આ વ્હાઇટ હાઉસ તો બન્યો, પરંતુ એની સામેની જે સરકારી જમીન હતી તે સરકારી જમીન પર પણ ડુપ્લેક્સની જે સ્કીમ પાડી દેવામાં આવી, ડુપ્લેક્સની સ્કીમ પાડ્યા બાદ અનેક લોકોના ત્યાં આગળ દસ્તાવેજો પણ થયા, દસ્તાવેજો થયા સાથે જ જ્યારે આ કલેક્ટર દ્વારા સમગ્ર મુદ્દે ફરિયાદ દાખલ કરતા ત્યારે કેટલાય લોકો જે છે તેમને દસ્તાવેજો કર્યા હતા, તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા, જોકે જેમને સપનાનું ઘર જોયું હતું કે જેને સપનાનું ઘર મળશે જે ડુપ્લેક્સની સ્કીમની અંદર, તેઓના સપના હાલ રોડાયેલા જોવા મળે છે, કારણ કે જે મકાનો હતા જે સરકારી જમીન પર હતા, ગેરકાયદે મકાનો હતા તે તમામ જે છે તે હાલ તોડી પાડવામાં આવ્યા છે, અને ટૂંક સમયની અંદર જે આ વ્હાઇટ હાઉસ છે તે પણ જે છે તે હવે આજના દિવસની અંદર તોડી પાડવામાં આવશે। જી સિદ્ધાર્થ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ, તો મહત્વના અને મોટા સમાચાર આ દ્રશ્યોની અંદરથી સ્પષ્ટ થઈ રહ્યા છે, સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે આટલું મોટું બાંધકામ, કૌભાંડ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી, ખુદ કલેક્ટરનું ધ્યાન ગયું, કલેક્ટરે સમગ્ર ઘટનાને લઈને સુઓ મોટો કરી, તો ત્યાં ધ્યાનમાં આવ્યું કે મોટી સ્કીમ જે છે તે તૈયાર થઈ ચૂકી છે સરકારી જમીન ઉપર।
छोटाउदेपुर नसवाड़ी तालुकामां आवेला लींडा मॉडल स्कूल फरी विवादमां आवी छे। शाळाना बाळको पासे मजूरी काम करावामां आवे छे। लींडा शिक्षण संकुलमां भणता आदिवासी बाळको पासे टेम्पामां सामान भरावामां आव्यो। 40 જેટલા બાળકોએ આઈસર ટેમ્પામાં બેન્ચ, ખુરશી, ગાડલા, અન્ય ચીજ વસ્તુઓ ભરી પહેલા ભોજનની ગણાવતા અને તેને લઈને ઉઠાવ્યા હતા પ્રશ્નો। હવે શું અંદર શિક્ષણના નામે બાળકો પાસે કરાવવામાં આવે છે મજૂરી, એવા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। અમારા આદિવાસી વિસ્તારના જે બાળકો જે ભણે છે એમના થકી જે કેસરપુરા જે સ્કૂલ ચાલુ થઈ છે એના બે બે ટેમ્પા બેન્ચીસોથી બે પછી ખુરશીમાં બધું ભરવામાં આવે છે એ અમારા વિદ્યાર્થીઓથી ભણવામાં આવે છે। અમે વિદ્યાર્થીઓને મજૂરી કરવા માટે નથી મોકલતા, અમે અમારા વિદ્યાર્થીઓને અમારા આદિવાસી વિસ્તારનું નામ રોશન કરે એના માટે અમે ભણવા માટે અમારા વિદ્યાર્થીઓને મોકલીએ તો આજે મજૂરી કરાવે છે અમારા વિદ્યાર્થીઓને। અને મીડિયાના માધ્યમથી અમને એવું બી જાણવા મળ્યું હતું કે અમારા આદિવાસી વિસ્તારના જે સ્કૂલ છે મોડેલ સ્કૂલમાં એમાં જમવાની બી ગુણવત્તા વચ્ચે અમે પેપરમાં જોયું હતું કે એ બી બરાબર નથી। તો વાત હવે રોગચાળાની ઋતુની। બેવડી ઋતુનો માર રોગચાળાનો કેર વધ્યો છે। સવારે ઠંડી, બપોરે ગરમી, રોગચાળો વકર્યો છે। અમદાવાદમાં પાણીજન્ય કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। 11 ફેબ્રુઆરી સુધીમાં ઝાડા ઉલટીના 147 કેસ, ટાઇફોઇડના 98, કમળાના 56, કોલેરાના 1 કેસ નોંધાયો છે। શહેરમાં પાણીના 9 સેમ્પલ અનફિટ આવ્યા છે। જાહેર કરાયા બેવડી ઋતુમાં મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે। ડેન્ગ્યુના 8, મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે। અમદાવાદમાં સિઝનમાં કુલ 32 કેસ નોંધાયા। સોલા સિવિલમાં સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો। ફેબ્રુઆરીમાં વાયરલ ઇન્ફેક્શનના પણ કેસ વધ્યા છે। પહેલા અઠવાડિયે 1215, બીજા અઠવાડિયે 1336 કેસ। જનરલ ઓપીડીમાં 10%, બાળકોમાં 25% દાખલ થયા હોવાની જાણકારી છે। ત્યારે જોઈએ તો ઓપીડી જે રૂટીન 1100ની આસપાસ વચ્ચે થઈ ગઈ હતી અત્યારે વધીને 1300ની આસપાસ ડેઈલી ઓપીડી રહે છે। વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ જાન્યુઆરીમાં લગભગ કમ્પેરમાં 1050-1100 રહેતું હતું વીકલી, એની જગ્યાએ આ ફેબ્રુઆરીના 2 વીકનો રિપોર્ટ છે એમાં પહેલા વીકમાં 1215 કેસ હતા જે બીજા વીકમાં વધીને 1336 પહોંચ્યા છે। અને આ એક આ વીકમાં એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ પણ નોંધાયો છે પણ એ ઓપીડી બેઝ છે એટલે ઇન્ડોર નથી। અમદાવાદ શહેર બીમાર થઈ રહ્યું છે, અમદાવાદ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે। અમદાવાદના 16 સિવિલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં તમામ લોકો છે ઓપીડી બહાર લાઈન લગાવીને ઊભા છે। આ તમામ લોકો પોતાનું કોઈ ને કોઈ દર્દ લઈને આવ્યું છે પરંતુ અમદાવાદ શહેરમાં જે પ્રકારે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે તેને લઈને સૌથી વધારે ચિંતાનો વિષય બન્યો છે। લોકો છે ખાસ કરીને અનેક બીમારીથી પીડાઈ રહ્યા છે, તેમાં સૌથી વધારે લોકો ટાઇફોઇડની બીમારીથી પીડાઈ રહ્યા છે। ઘણા બધા લોકો સિઝનલ ફ્લૂને કારણે ખાસ કરીને શરદી, ખાંસી અને તાવના કેસ છે તે વધી ગયા છે, તેને કારણે અહીં જોવા મળી રહ્યા છે। બુધવારનો દિવસ છે અને બુધવારના દિવસે સવારના 10 વાગ્યાની આ પ્રકારની લાઈન આપ જોઈ રહ્યા છો જેમાં અનેક લોકો છે પોતાની બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેઓ અહીં ખાસ કરીને સારવાર માટે આવ્યા છે। મારી સાથે એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું। બહેન, કહાં સે આયો આપ ઓર ક્યા બીમારી હૈ આપકો વો બતાઈએ। ઉધર આપકી સેવા। હા, ક્યા બીમારી હૈ આપકો? મુજે ખાંસી હો રહી હૈ અભી। ખાંસી હો રહી હૈ? અચ્છા, કહાં સે આયો આપ? ચાણક્યપુરી। ક્યા કિતને દિન સે યે પેદા ખાંસી કા બીમારી હૈ? ક્યા બોલ રહે? ક્યા બોલ રહે? કિતને દિનો સે હૈ યે બીમારી? કાફી સાલ સે હૈ સર। કાફી સાલ સે મતલબ ઘણા બધા લોકો છે તેમને આ પ્રકારની બીમારી છે, શરદી ઉધરસ થઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત એ પણ છે કે જે પ્રકારે ઓપીડી વધી રહી છે તેને કારણે લોકો પાણીજન્ય રોગોથી પણ પીડાઈ રહ્યા છે, ટાઇફોઇડથી પણ લોકો પીડાઈ રહ્યા છે, અલગ અલગ બીમારી સાથે લોકો આવી રહ્યા છે। શું નામ છે ભાઈ તમારું? પ્રેમ ચાવડા। અચ્છા, કઈ બીમારી સાથે અહીં સારવાર માટે આવ્યા છો? એ ડાઉન બીમારી। ડાઉ છે? અચ્છા, ક્યાં રહે છો તમે? અહીં થલકે ચોકડી। થલકે ચોકડી રહો છો? પરિવારમાં બધાને જ છે? ના। અચ્છા, આસપાસના વિસ્તારની અંદર ઘણા બધા લોકો હશે, પડોશીઓને કેવું કઈ ખરું આઈડિયા કોઈ ખરું? બીમાર પડે છે અમદાવાદ અને તેને કારણે અહીં અમદાવાદીઓ છે તેઓએ સાવચેત રહેવાની પણ ખૂબ જ જરૂર પડી છે કારણ કે જે પ્રકારે અમદાવાદમાં પાણીજન્ય કેસ વધી રહ્યા છે, સિઝનલ ફ્લૂના કેસ વધી રહ્યા છે અને ગરમી વધી રહી છે તેને લઈને ખાસ કરીને આજે બેવડી ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક લોકોને રોગના ભોગ બનાવી રહ્યું છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હાલ રોકાઈશું એક વિરામ માટે, જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।
અંકિત, જે રીતનું એસડીએમ તરફથી કહેવામાં આવ્યું છે કામગીરી શરૂ થઈ છે, ખુદ કલેક્ટરે સુઓ મોટો કર્યું હતું, આટલું મોટું આલીશાન મકાન બની ગયા બાદ આ સમગ્ર કૌભાંડ ધ્યાનમાં આવ્યું, હાલમાં વધુ શું જાણકારી? હા જી સિદ્ધાર્થ, બિલકુલ જે પ્રમાણે તમે જણાવ્યું કે કલેક્ટર દ્વારા સુવો મોટો લઈને આ કામગીરી કરવામાં આવી, ત્યારે લગભગ 9 તારીખની આસપાસ આ વ્હાઇટ હાઉસના જે માલિકો હતા, જે ગેરકાયદેસર કબજો કર્યો હતો, તેમને વ્હાઇટ હાઉસ અને જે સ્કીમ એમને ડુપ્લેક્સની બને તેને તોડી પાડવા માટેની નોટિસો અપાઈ હતી, પરંતુ એ નોટિસનો કોઈ જવાબ નહીં મળતા કોઈ પણ કાર્યવાહી ન થતા ગઈકાલે રાત્રે સુરજે સિટી સર્વેના સુપરિન્ટેન્ડન્ટ છે તેઓ દ્વારા આ જે તમામ દબાણો છે તે દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો. સરકાર દ્વારા જે તમામ દબાણો દૂર કરવાનો જે છે આદેશ આપ્યા બાદ આજે સવારથી જ તમામ જે લોકો છે સરકારી કચેરીના સિટી સુપરિન્ટેન્ડન્ટ, એસડીએમ અને પાલિકાનો સ્ટાફ જે છે દબાણ શાખાનો, તેની મદદ લેવામાં આવી રહી છે. ને હું તમને બતાવી રહ્યો છું કે જે દ્રશ્યો છે તે હાલ વ્હાઇટ હાઉસ દેખે છે, તોડવાઈની શરૂઆત થઈ ચૂકી છે. શરૂઆતની અંદર જે સાઈડ પરના જે ડુપ્લેક્સ બન્યા હતા તે ડુપ્લેક્સ તોડવામાં આવ્યા હતા સંજય સિંહ દ્વારા, જે સામેના ભાગમાં જે જમીન હતી તેના પર કબજો કરવામાં આવ્યો, ત્યાં આગળ ડુપ્લેક્સની સાઈડ પાડવામાં આવી હતી, સાઈડના જે ડુપ્લેક્સ હોય તે તોડવામાં આવ્યા હતા. તે પ્રમાણે થોડી વાર પહેલા જે એસડીએમએ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ પર આજે તૂટશે ત્યારે એની શરૂઆત કરી દેવા, ઉપર જોઈ રહ્યા છો કે મજૂરો દ્વારા ઉપરનું જે પ્રિન્ટ છે તેને તોડવાની શરૂઆત કરવામાં આવી છે, કારણ કે ખૂબ જ મોટું આ બંગલો છે તેને તોડવા માટે મેન્યુઅલી હાલ કામ ચાલી રહ્યું છે, મજૂરો દ્વારા તોડવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જેસીબી મશીનો જે છે તેના દ્વારા જે વ્હાઇટ હાઉસ છે તેને આજે જમીનદોસ કરાશે. સરકારી જમીન પર લગભગ 6 કરોડની જે જમીન છે તેના પર આ ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો ભૂમાફિયાઓ દ્વારા, અને સમગ્ર મામલે કલેક્ટરને ધ્યાનમાં આવતા કલેક્ટર દ્વારા આ કામગીરી કરાઈ રહી છે. જોકે ક્રાઇમ બ્રાન્ચ હજુ પણ આની તપાસ ચલાવી રહી છે, 6 જેટલા લોકોની તો અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ ચલાવી રહી છે, કારણ કે કેટલા લોકો જે હજુ કેટલા અધિકારીઓ આની અંદર સામેલ છે તે આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ બહાર આવશે. પરંતુ હાલ જે કહી શકાય કે સરકારી જમીન પર કબજો કરીને જે સરકારી જે છે જગ્યા તેના પર કબજો કરીને જે મકાન બાંધવામાં આવ્યું હતું તે હાલ જે છે તે જમીનદોસ્ત કરવામાં આવી રહ્યું છે. સિદ્ધાર્થ, અંકિત, એક સમય હતો વ્હાઇટ હાઉસ ને જોવા લોકો આવતા હતા, હવે સમય આવી ગયો છે કે વ્હાઇટ હાઉસ ને તૂટતું જોવા લોકો આવી રહ્યા છે. જી બિલકુલ સિદ્ધાર્થ, એક સમય હતો જયારે આ વિસ્તારના લોકો જે અંદર ગણગણને વાતો કરતા હતા કે જયારે આ બન્યું ત્યારે આ વિસ્તારનું કદાચ સૌથી મોટું આ ઘર હતું, એટલે એને નામ જે છે તે વ્હાઇટ હાઉસ આપવામાં આવ્યું હતું. એક સમય લોકો આ ઘરને જોવા આવતા હતા, પરંતુ આજે લોકો જે છે જે કદાચ આ ઘરને તૂટતું જોવા માટે લોકોની જે છે ભીડ જામી છે. સવારથી જ જયારે ખબર લોકોની અંદર ખબર પડી કે આજે આ વ્હાઇટ હાઉસ તૂટો ત્યારે લોકોના ટોળે ટોળા ઉપસ્થિત હતા, અને તેને હાલ જે છે કે આ વ્હાઇટ હાઉસ જે છે તોડવા માટે લોકો હાલ અહીંયા આગળ ઉપસ્થિત છે. જી અંકિત, અંદાજિત જે વ્હાઇટ હાઉસ ની સહિતના મકાનો છે, કેટલા એ મકાનો છે કે જે તોડફોડ કરવામાં આવી રહી છે, કેટલા લોકોને અંદાજિત આપને ખ્યાલ હતો અલર્ટ થયા હતા, કઈ રીતે તેની કામગીરી હતી, ને હવે આના પર સ્ટે આવ્યો છે, કેટલા લોકો પર એ જે આલીશાન મકાન પોતાના બનીને તૈયાર થવાના હતા તે ચિંતામાં છે? આજે તમને જણાવી દઉં સિદ્ધાર્થ, આજે વ્હાઇટ હાઉસ છે તેની અંદર પોતે સંજયસિંહ પરમાર જ રહેતા હતા, જેઓ પોતાના માટે આ વ્હાઇટ હાઉસ બનાવ્યું. સામેની બાજુ જે સ્કીમ છે તેની અંદર હજુ બાંધકામ જે છે ચાલુ હતા, લગભગ 7 થી 8 લોકોના અંદાજિત દસ્તાવેજ થયા હતા, અને બીજા પ્લોટ પાડીને તેના પર જે ડુપ્લેક્સ છે તે બનાવવાના હતા, પરંતુ એની પહેલા જ જે છે ત્યાં સમગ્ર મામલો કલેક્ટરને જાણે આવતા કલેક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી, ત્યારબાદ આ મામલે કલેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરીને આજે આજે મકાનો છે તે તૂટી રહ્યા છે, પરંતુ જે અંદાજિત 7 થી 10 લોકોના દસ્તાવેજ થયા હોવાની જે પ્રાથમિક માહિતી છે તમામ લોકોના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિવેદનો પણ લેવામાં આવ્યા છે, ને તેની તપાસ હાલ જે છે તે ચાલી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. હાલમાં અંકિત જે રીતે જણાવી રહ્યા છે, વ્હાઇટ હાઉસ તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, રાત સુધીમાં જમીનદોસ્ત કરવાનો પ્લાન છે, પરંતુ અનેક એવા મકાનો છે કે જેને તોડવા માટે જીસીબીના પણ મશીન મંગાવી લેવામાં આવ્યા છે. આ તરફ સુરતમાં માસૂમ 3 વર્ષનો બાળક સિક્કો ગળી જતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો. 3 વર્ષનો બાળક 1 રૂપિયાનો સિક્કો ગળી જતા સિવિલના તબીબોએ દૂરબીનથી બહાર કાઢ્યો. સચિન વિસ્તારમાં રહેતા બૈજુ દાસનો 3 વર્ષનો પુત્ર આર્યન રમતા રમતા સિક્કો ગળી ગયો હતો. સિવિલ હોસ્પિટલના ENT વિભાગે અન્ન નળીમાં ફસાયેલા સિક્કાને દૂરબીનની મદદથી બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો.
देवभूमि द्वारका जिल्लो भारतनी पश्चिम आंतरराष्ट्रीय सरहदे विशाळ सागर कांठो धरावतो अति संवेदनशील जिल्लो छे। जिल्लामां 24 टापुओ आवेला छे, जे टापुओमांथी मात्र 2 टापुओ पर मानव वस्ती वसवाट करे छे, जेरे 22 टापुओ मानव वसाहत रहित छे। कोई पण व्यक्ति धार्मिक प्रवृत्तिना नाम पर देश विरोधी प्रवृत्ति न करे ते माटे आ चुस्त सुरक्षा हाथ धरवामां आवी। तो जिल्लामाना 24 टापुओने पहेलाथी ज ओळखी पाडवामां आव्या हता। 2 टापू एवा छे के ज्यां आगळ लोको रही रह्या छे, सुरक्षित छे, परंतु बाकीना 22 टापू पर कोई पण मंजूरी विनाना कार्य न थाय ते माटे रोज पेट्रोलिंगना अनेक प्रयास थता रहे छे, जेमां सफलता मळती रहे छे। समाचारोमां अत्यारे बस आटलुं। देश प्रदेशनी तमाम खबरो माटे आप जोडायेला रहो न्यूज 18 गुजराती साथे।